બગસરામાં સતત બે દિવસથી ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ફરી ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં બે દિવસથી ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે બગસરાની તિરુપતિ સોસાયટી અને મારુતિ ધામમાં પણ પાણી ભરાયા હતા, જેથી ત્યાંના રહીશોએ જયેશભાઈ કારિયા અને વિપુલભાઈ કાકડિયાને સાથે રાખીને સોસાયટીના લોકોએ મામલતદાર કચેરી અને નગરપાલિકા સહિતના રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે હાલના મામલતદાર પ્રશાંત ભીંડીએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીસીબી દ્વારા તરત જ પાણીનો નિકાલ કર્યો હતો. તેમજ આ વિસ્તારના રહીશોએ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાને પણ જાણ કરી હતી, તો તેમણે પણ આ વિસ્તારના લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને જાણ કરીને તરત કામગીરી કરી અપાશે તેમ જયેશભાઈ કારિયાએ જણાવ્યું હતું. બગસરા શહેરની અંદર જ્યારે જ્યારે પણ સારો વરસાદ આવે છે ત્યારે તિરુપતિ નગર અને મારુતિ ધામની અંદર કડ કમર સુધી પાણી ઘૂસી જાય છે અને તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી. આજે અમે તંત્રને સાથે લઈ અને અમારે પાણીના નિકાલાની વ્યવસ્થા કરી છે. આજે તિરુપતિ નગરની અંદર બહુ વરસાદ, અતિ ભારે વરસાદના કારણે કડકડ સુધી ઘરની અંદર પાણી ભરાઈ જવાથી અને ઘણા ઘરોને નુકસાન થયું છે અને આ બદલથી તંત્રને અમે જાહેરાત કરી પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, ઊંઘતું હોય એવું લાગે છે. ત્યારે અમે દિલ્હી સાહેબને અને નિવેદન આપ્યું અને ત્યાર પછી એ લોકોએ જીસીબી મોકલીને અને અમારે પાણીનો નિકાલ કર્યો છે. અશોક મણવરનો રિપોર્ટ, બગસરા.